गुड मॉर्निंग स्टूडेंट्स, वेरी वार्मफुल वेलकम 9th स्टैंडर्ड इंग्लिश मीडियम जीटी शेख विद्यालय। गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी आर टॉकिंग अबाउट द गुजराती सब्जेक्ट। लास्ट वीडियो लेक्चर में आपणे सिंहनो मृत्यु लेसन नंबर 4 एना विषयनी बात करेली। आजे आपणे लेसन नंबर 4 ने फरी एक वार चर्ची लईए अने स्वाध्यायना प्रश्नोनी चर्चा करीए। लास्ट वीडियो लेक्चर में मैं आपने ध्रुव भट्टनो परिचय आपेलो, बहु उत्तम नवलकथाकार अने अकुपार एमनी बहु प्रख्यात नवलकथा छे अने ए नवलकथा परथी घणा बधा नाट्य रूपांतरो पण जोवा मळे छे। तो आटली सुंदर नवलकथानो अंश आपणा टेक्स्टबुकमां सिंहनो मृत्यु ए शीर्षक अंतर्गत रजू करवामां आव्यो छे। ગઈકાલે વાત કરી હતી એમ હિરણ નદીના કાંઠા ઉપર એક સાંકડો પુલ છે સાસણ વિસ્તારમાં, અને ત્યાં રાત્રિના અંધકારમાં એક સિંહ એ પુલ પરથી પસાર થતો હોય છે। એ દરમિયાન પુલના બંને છેડેથી બે વાહનો આવતા હોય છે જેની સર્ચ લાઇટથી સિંહની આંખો અંજાઈ જાય છે અને એ પુલ કૂદી અને સામેના ખેતરમાં જવાની કોશિશ કરે છે, કૂદકો મારે છે, પણ નીચે હરણાવ નદીનો જે કાળવિંડ પથ્થરોવાળો જે એરિયા છે એમાં સિંહનું માથું અફડાય છે અને સિંહનું મૃત્યુ થાય છે। આ આખો ઘટનાક્રમ ગ્રામજનો માટે અત્યંત શોકગ્રસ્ત ઘટના છે અને સિંહના મૃત્યુના માનમાં ગ્રામજનો તે દિવસે સ્વયંભૂ બંધ પાડે છે। લેખક પાઠના અંતમાં નોંધે છે કે કદાચ દુનિયામાં અથવા ભારતમાં આવો પહેલો બનાવ હશે કે કોઈ પશુના મૃત્યુમાં કોઈ ગામે બંધ પાડ્યો હોય। સાસણ અને એની આસપાસના ગામો જેમ કે હરિપુરા, હિરણવેલ, ચિત્રાવડ, ચિત્રોડ, બોરવાવ, ભોજદેવ આવા કેટલાય ગામોએ તે દિવસે સિંહના મૃત્યુના માનમાં એનો મલાજો જાળવવા, એના મૃત્યુનો મલાજો જાળવવા માટે એની યાદમાં તે દિવસે બંધ પાડે। આ ઘટના એમ સૂચવે છે કે માણસ પોતાની સાથે રોજબરોજ સંકળાયેલા પ્રાણીઓ સાથે કેટલો બધો સંવેદનશીલ છે અને હોવું જ જોઈએ। સમગ્ર પૃથ્વી પર ફક્ત મનુષ્ય સૃષ્ટિ નથી, દરેક જીવ સૃષ્ટિને આ પૃથ્વી પર રહેવાનો અધિકાર છે। સાયન્સ તો એમ કહે છે કે જીવોનું એક આખું સર્કલ છે, ચક્ર છે, જો એ ચક્રની અંદર કોઈ એક ચેઇન ડિસ્કનેક્ટ થઈ જાય, તૂટી જાય, તો આખા પર્યાવરણને નુકસાન થાય છે। આ પૃથ્વી પર કીડીથી માંડીને હાથી જેવા વિશાળ પશુઓની જરૂર છે, તો પતંગિયાથી માંડીને બાજ જેવા પક્ષીની પણ અહીંયા જરૂર છે। એક આખી ચેઇન છે અને એ ચેઇન એ પર્યાવરણનું, પૃથ્વીની, જીવનચક્રની, સૃષ્ટિનું રક્ષણ કરનારી છે અને એમાં બૌદ્ધિક રીતે સર્વોપરી આપણે છીએ, મનુષ્યો છે, કારણ કે ભગવાને આપણને વિચારવાની શક્તિ આપી છે, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, આપણને સ્મરણ શક્તિ આપી છે। તો મનુષ્ય એ સર્વશ્રેષ્ઠ પ્રાણીઓમાં શિર મૌર્ય છે, પણ મનુષ્યએ પોતાનાથી નાનકડા જીવોનું પણ ધ્યાન રાખવાનું છે। આ નવલકથા અંશમાં એક બીજી વાત પણ આપણે ધ્યાનમાં લેવાની છે, કાલે મેં કીધી હતી, ફરી રિપીટ કરું છું, કે જો પૃથ્વી પર જંગલો અને અભયારણ્યોનો નાશ થશે ને તો જીવ સૃષ્ટિ જોખમમાં મુકાશે। બને ત્યાં સુધી જંગલના પ્રાણીઓ માનવ વિસ્તાર તરફ આવતા જ નથી, જો તેને ખોરાક કે પાણીની તંગી થાય તો જ એ લોકો માનવ વસ્તી તરફ આવે છે, બાકી આવતા જ નથી। તો આપણું એ કર્તવ્ય છે, મનુષ્ય તરીકે આપણે વિચારશીલ પ્રાણીઓ છે, આપણું કર્તવ્ય છે કે આપણે જંગલોનું રક્ષણ કરીએ, વૃક્ષો વાવીએ, ઝરણાઓ, નદી, તળાવ, નાનકડી તળાવડીઓ આવા બધા જે પ્રાણીઓને પાણી પીવાના પોઈન્ટ્સ છે એનું રક્ષણ કરીએ। ખેત તલાવડી વિશે આપણે સાંભળ્યું છે, ખેતરમાં બહુ મોટું એક જગ્યાએ વરસાદનું પાણી ભરી રાખવામાં આવે, એવી રીતે અભયારણ્યોમાં પણ વન તલાવડીઓ હોય છે, કોઈ એવા કુદરતી ઊંડાણવાળા વિસ્તારમાં ફોરેસ્ટ ઓફિસરો એવી વ્યવસ્થા કરે છે કે ત્યાં ઉનાળો દરમિયાન પણ પાણી ભરાઈ રહે અને પશુ સૃષ્ટિ આરામથી પાણી પી શકે। તો આપણા સૌનું કર્તવ્ય છે કે આપણે વન્ય પ્રાણી સૃષ્ટિનું ધ્યાન રાખવું જોઈએ। તો આ રીતે આખું લેસન વાંચશો એટલે સમજાઈ જશે, ખૂબ સરસ પાઠ છે સિંહનું મૃત્યુ, વાર્તાની રીતે આપણી સામે આવ્યો છે, આ એક નવલકથા અંશ છે અને ખરેખર અકુપાર નવલકથા વાંચવા જેવી છે, સમય મળે ત્યારે ચોક્કસ વાંચજો।
હવે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. પેજ નંબર 13 ઉપર સ્વાધ્યાયના પ્રશ્નો છે. સૌપ્રથમ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. ચાર વૈકલ્પિક પ્રશ્નો છે, જવાબ ખૂબ સરળ છે, આપને આવડી જશે. પછી છે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો? તો પાઠની અંદર છે કે પુલ પરથી સામસામે છેડે બે વાહનો પસાર થવા જઈ રહ્યા હતા, ત્યાં એની સર્ચ લાઇટથી સિંહ અંજાઈ ગયો અને ગભરાટમાં એણે પુલ પરથી કૂદકો માર્યો. સાસણ અને આજુબાજુના ગામમાં બંધ શા માટે પાડ્યો? તો એ સિંહ પ્રત્યેનું સાસણ ગીરના લોકોનું જે સંવેદન છે, જે લાગણી છે, જે વાત્સલ્ય છે, સિંહને એ લોકો પોતાના જીવનનો એક અંગ લેખે છે. એના કારણે પોતાના સ્વજનના મૃત્યુમાં જેમ લોકો શોકમગ્ન થઈને બંધ પાડે, એમ સાસણના લોકોએ સિંહના મૃત્યુથી શોકમગ્ન થઈને એના મૃત્યુ તરફ પોતાનું માન દર્શાવવા માટે, સિંહનું ગૌરવ કરવા માટે એના મૃત્યુના દુઃખને એક સલામી આપવા માટે ગામે બંધ પાડ્યો. આ એક તમે નવલકથા અંશ વાંચશો ને ત્યારે નીચે એક પેરેગ્રાફમાં બહુ સારી રીતે ધ્રુવ ભટ્ટે વાત કરી છે કે સાસણ ગીરના લોકોએ જાણે પોતાનો સ્વજન ગુમાવ્યો હોય એવું એમને લાગતું હતું, માટે એમણે બંધ પાડ્યો. સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વ્યક્ત કરો. આખા પાઠમાંથી સિંહના મૃત્યુ પછીની જે અહેમદ દ્વારા કહેવાયેલી ઘટના છે લેખકને, એમાં એ અહેમદના બધા જ સંવાદોમાં, બધા જ વર્ણનોમાં માણસોનો પ્રેમ, સિંહ પ્રત્યેનો માણસોનો પ્રેમ અને સિંહ પ્રત્યેનું ગૌરવ દર્શાવવામાં આવ્યું છે. આપ જાતે શોધી સરસ વાક્ય રચના બનાવી અને પેરેગ્રાફની અંદર 6-7 વાક્યમાં તમારે આ લખવાનો છે પ્રશ્ન જવાબ. અને સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો. તો પહેલાં એક બે વાક્યમાં જવાબમાં વર્ણવ્યું, પછી વિસ્તારથી વર્ણવાનું છે કેવી રીતે રાત્રિના સમયે. આ તો ભાઈ જંગલનો રાજા છે, સવારે નીકળે રાત્રે નીકળે, બેફિકર બેજવાબદાર છે. રાજાને કોણ વળી, શેનો ડર, રાજાને કોનો ભય? તો એની બેફિકરાઈ, એની બેજવાબદારી જ એના મૃત્યુનું કારણ બની એમ લેખક કહે છે. અને આમ પણ 4 ફૂટ જેવું કૂદવું સિંહ માટે બહુ ઈઝી હોય છે. એ ઘણીવાર વન ખાતાની પહેલી કોર્ડન બનાવી હોય એને ઠેકી જતો હોય છે, ખેતરોમાં વાડ જે બનાવી હોય કાંટાની એને કૂદી જતો હોય છે. એટલે આ એના માટે બહુ સરળ હતું. પણ એક તો પેલું લાઇટથી એની આંખોનું અંજાઈ જવું, અંધકાર, પછી સિંહને રાત્રિના સમયમાં નીચે કેવી જગ્યા છે એનો અંદાજ ના આવ્યો, એમાં એ ભૂલ ખાઈ ગયો. અને એ પેલું નદીના પથરાળ વિસ્તારની અંદર એ જમ્પ માર્યો, એને કૂદકો માર્યો અને એનો પગ લસરી ગયો અને એનું માથું એ પથ્થર સાથે અથડાઈ ગયું અને એનું મૃત્યુ થયું. આવી રીતે તમારે આ જવાબનું વર્ણન કરવાનું છે. ઓકે ગાઈસ, આપણે સિંહનું મૃત્યુ લેસન બહુ સારી રીતે ભણ્યા છે, ખૂબ સારી રીતે વાંચજો અને તૈયાર પણ કરજો પ્રશ્ન જવાબ. હવે આવતા સોમવારે તમારે મને ગુજરાતીમાં પ્રશ્ન જવાબ સિંહના મૃત્યુના લેસન નંબર 4 આપવાના છે અને લેસન નંબર 3 પ્રશ્ન જવાબ પણ જેને નથી થયા એ લખીને મને સોમવારે બતાવી દે. હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત આ ભૂલ કરો છો. સરને પણ કેવું પડે છે, શ્વેતા મેમને કેવું પડે છે અને મારે પણ કેવું પડે છે. ફરી એકવાર કહું છું, સોમવારે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત આ 3 વિષયનું આખા અઠવાડિયા દરમિયાન મેં જે લેસન આપ્યું હોય એ લેસન કરી રાખી મૂકવાનું. સોમવારે મોબાઈલમાં, વોટ્સઅપમાં એના પિક મોકલવાના, સાથે તમારું નામ મોકલવાનું. ઓકે, એકાદ દિવસની અંદર જ હું તમને તમારા રોલ નંબર એલોટ કરવાની છું, કારણ કે હજી રોલ નંબરમાં 1-2 જે નવા એડમિશન્સ છે એને આપણે આપણા નામની અંદર સમાવી લઈએ, પછી તમને ફરીથી આખું વ્યવસ્થિત નવેસરથી રોલ નંબરનું લિસ્ટ આપવાની છું. તમે અત્યારે જે રોલ નંબર લખો છો એમાં બહુ ઝાઝો ફેરફાર નહીં થાય, 1-2 નંબર આડાવડા થશે. નવા વિદ્યાર્થીઓ જે વોટ્સઅપ ગ્રુપમાં આવ્યા છે એ બીજા વિદ્યાર્થીઓને અંદર ફોન તો છે જ, બોઇસ બોઇસને ફોન કરીને પૂછી લઈએ, ગર્લ્સ ગર્લ્સને ફોન કરીને પૂછે. અને જે નવા આવનાર વિદ્યાર્થીઓના મનમાં પાછો પ્રશ્ન હશે તો અમે થોડા લેટ હોમવર્ક કર્યું છે તો ક્યારે આપીએ, જે વિષયનું જ્યારે હોમવર્ક થયું હોય ત્યારે
विषय प्रमाणे वार प्रमाणे जो होमवर्क आपवानो मने सोमवारे आपवानो भट्ट सरने बुधवारे आपवानो श्वेता मैडम ने शुक्रवारे आपवानो थई जाय एटले फटाफट ए होमवर्कना पिक आपीने आपी देवा मोकली देवा ए बराबर नथी कारण के होमवर्क चेक करवानी अमे त्रणेय शिक्षक मित्रोए एक व्यवस्था करी छे ए व्यवस्थाना भागरूपे अमे आवी रीते त्रण दिवस लीधा छे सोमवारे गुजराती हिंदी संस्कृत बुधवारे एसएस अने इंग्लिश अने शुक्रवारे मेथ्स अने साइंस એટલે હોમવર્ક શાંતિથી કરો ક્યારે મોકલવાનું છે યાદ રાખો ઉપર તમારું નામ લખો અને પછી પિક સેન્ડ કરો ઓકે સ્ટુડન્ટ્સ શાંતિથી ઘરે બેસી પોતાની જાતને સુરક્ષિત રાખો એકાગ્રતાથી હોમવર્ક કરો ક્યાંયથી કોપી કરવાની જરૂર નથી તમને બધું આવડે છે સમજો વિચારો અને લેસન કરો બરાબર છે આ મુશ્કેલીનો સમય આવ્યો છે ચાલ્યો જશે એની ચિંતા કરવાની જરૂર નથી ઓકે હવે આજે એક બીજી પણ વાત કરી દઉં હવે પછીના દિવસોમાં લેસન નંબર 5 તું તારા દિલનો દીવો એ કાવ્ય તમારે વાંચવાનું છે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ વાંચવાનું છે અને ટિપ્પણ વાંચવાનું છે આ કાવ્ય મારું બહુ પ્રિય કાવ્ય છે એટલે આપણે એને બહુ સરસ રીતે બધા વિષયો જેમ ભણી છે એમ સરસ રીતે ભણીશું પણ એક વખત તમારી નજર નીચેથી આ કાવ્ય નીકળી જવું જોઈએ આ એક પ્રાર્થના કાવ્ય છે So, next video lecture, ma, we will talk about the lesson number 5, poem section, Tu Tara Dil No Divo, written by Gopilal Gandhi. Okay? Have a nice day, everyone.